તાપી જિલ્લામાં વ્યાજખોરીનું દૂષણ ડામવા માટે આજે વ્યાજખોરો ખાતે ટાઉન હોલમાં તાપી જિલ્લા પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં વ્યાજખોરીની ડામવા તમામ અધિકૃતિ નેશનલાઇઝેશન બેંક તથા ડીઆઈસીના સહયોગથી લોન મળી યોજાયો હતો. વ્યાજખોરીના દૂષણને ડામવા તાપી જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે વ્યાજખોરા પાસે નાણાં વ્યાજ લેવાના બદલે સરકારી યોજનાઓ, સરકારી મંડળીઓ, બેંક પાસેથી નાણાં વ્યાજે લઈ શકાય તે અંગે જાગૃતતા વધારવા માટે પોલીસ વિભાગ દ્વારા તમામ નેશનલાઇઝેશન બેંક તથા ડીઆઈસીના સહયોગથી વ્યારા સ્થિત ડોક્ટર શ્યામપ્રસાદ ટાઉન હોલ ખાતે ભવ્ય લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. ખાસ કરીને જે છેલ્લા ઘણા સમયથી એકાદ મહિનાથી અમે વ્યાજખોરો વિરુદ્ધ જે ઝુંબેશ ચલાવી રહ્યા છીએ તેની સામે નાગરિકોને સસ્તા દરે અને કાયદેસર કઈ રીતે લોન આપી શકાય તે બાબતે જાગૃતતા લાવવા લોન મેળાનું આયોજન કર્યું હતું, જેમાં સરકારશ્રી દ્વારા માન્ય તેવી 18 બેન્કો અને અન્ય ફાઇનાન્શિયલ સંસ્થાઓ અત્રે તેઓના સ્ટોલ રાખેલા હતા, હાજર રહ્યા હતા અને તમામે તમામ નાગરિકોને કઈ રીતના લોન મળી શકે તે બાબતની માહિતી આપી હતી. અને ઓલમોસ્ટ આજે 300 જેટલા લાભાર્થીઓને 4 કરોડ જેટલી લોન અહીંયાથી અપાવેલી છે અને 2 જણાને તો ઇન્સ્ટન્ટ લોન, 1ને 1.5 લાખની અને 1ને 50,000ની ઇન્સ્ટન્ટ લોન પણ આપવામાં આવેલી છે. આજે આ તબક્કે અમે અમુક જે લાભાર્થીઓ હતા તેઓના પ્રતિભાવો પણ જાણ્યા અને અમુક લાભાર્થીઓને પણ તેઓની જે સહાયની રકમ છે, લોનની રકમ, તે અમે ચૂકવવામાં પણ આવેલી છે. ખાસ કરીને જે ગુજરાત પોલીસ અને ગુજરાત સરકારની જે ઝુંબેશ છે ગેરકાયદેસર વ્યાજે નાણાં ધીરતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની, તે ઝુંબેશના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલ હતો. આ લોન મેળામાં જિલ્લાની જાહેર જનતાઓએ ભાગ લઈ માર્ગદર્શન લીધું હતું. આ કાર્યક્રમમાં રેન્જ IG પિયુષ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, તાપી જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે અને જિલ્લા DDO સામે તથા તમામ બેંકના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યારા, તાપી.